પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ રાષ્ટ્રીય ઉદ્યાન તમે રસ્તા પર આવા પ્રકારના બોર્ડ જોયા હશે આ પ્રકારના બોર્ડ રાષ્ટ્રીય ઉદ્યાનના સૂચક છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે આરક્ષિત કરેલ એવું ક્ષેત્ર કે જ્યાં પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવામાં આવે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે આ જંગલોમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે પ્રાણીઓની વિવિધ જાતિઓમાંથી ઘણી બધી જાતિઓ એવી છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે વાઘ એ એવી જાતિ છે કે જે ધીરે ધીરે નાશ પામી રહી છે તેથી આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે સાપ દેડકા ગરોળી ઘુવડ અને ચામાચીડિયા જેવા પ્રાણીઓનું પણ નિવસનતંત્રમાં વિશેષ મહત્વ છે આ પ્રાણીઓ આહારઝાડ અને આહાર શૃંખલાનો ભાગ છે કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવિકો જેવા કે વાતાવરણ ભૂમિ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે